गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञान मंजरी मॉडर्न स्कूल में तमारो स्वागत छे। घणा समय बाद पाछा आपणे भेगा थया। वच्चे सातम आठम आ बधी रजाओ आवी 15 ऑगस्ट। तो हवे आजे आपणे आंकड़ाशास्त्र विषयनो अभ्यास करवो छे। विषय आंकड़ा शास्त्र, विषयांक छे सामयिक श्रेणी। धोरण 12 कॉमर्स। अने तारीख 19/8/20। तो बधा मित्रों आंकड़ाशास्त्र काढ़ो, कैल्सी काढ़ो, जरूरी वस्तु तमारो चोपड़ो। ओके, तो आपणे हवे आमां आगळ वधीए। गत लेक्चर में आपणे सामयिक श्रेणीनी थियरी, सूत्रों में तो खाली बे ज सूत्र छे, त्यारबाद आलेखना दाखला आपणे जोया था। होमवर्क में आपणे तमने आलेखना दाखला आपेला। आजे वलण रेखा मेळवाना दाखला उपर जईए। एमांथी आपणे एक दाखलानो अभ्यास कर्यो हतो, स्वाध्याय 4.2 नो, बराबर। अने એની વાત આપણે કરી હતી। આજે એમાં આગળ વધીએ તો જરાક યાદ કરી લઈએ કે સામયિક શ્રેણીના દાખલાની અંદર કઈ કઈ કોલમ આવે છે, બરાબર। ટી વાય અને ટી સ્ક્વેર આટલી કોલમો એમાં અભ્યાસ કરીએ છીએ। સ્વાધ્યાય 4.2 પેજ નંબર 172 એમાં આપણે દાખલો 1 ગણ્યો હતો, બરાબર। દાખલો જે ગણ્યો તો એ ચેક કરી લ્યો, કોલમ કઈ કઈ બનાવી હતી એમાં। વર્ષને આપણે નંબર આપવાના હોય છે, ટી વર્ષ, પછી ટી, પછી વાય, ટી વાય અને ટી સ્ક્વેર, બરાબર, એટલી કોલમ બને। પછી ટી બાર વાય બાર શોધવાનો, પછી બી શોધવાનો, બીનું સૂત્ર જોઈ લ્યો, એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર, બરાબર છે। એ સૂત્રનો ઉપયોગ, પછી એ મેળવવાનો, એનું સૂત્ર જોઈ લ્યો, વાય બાર માઇનસ બી ટી બાર, અને ત્યારબાદ રેખા એટલે કે વલણ રેખાનું સમીકરણ, વાય કેપ બરાબર એ વત્તા બી ટી, ઓકે। અને પછી અંદાજ માગે તો અંદાજ પણ મેળવવાનો, ઓકે। આટલું આપણે જોઈ લીધું। આજે એવો જ દાખલા ઉપર આપણે જવું છે, તો દાખલા નંબર બીજો એનો આપણે અભ્યાસ કરીએ, બરાબર। પેજ નંબર 172 સ્વાધ્યાય 4.2 દાખલો બીજો। કેન્દ્ર સરકારે જાહેર કરેલા કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ CII વિશેની માહિતી નીચે મુજબ છે। આ અંકમાં 1981-82ને આધાર વર્ષ લીધેલું છે, અને આ માહિતી પરથી સુરેખ સમીકરણનું અનુયોજન કરીને વર્ષ 2015-16 માટે આ આંકનું અનુમાન કરો। 15-16 માટે અનુમાન એટલે એ આપણે છેલ્લે વલણ રેખા મેળવ્યા પછી મેળવવાનું। 3 ને 3, 6, 2, 8 વર્ષોની માહિતી તમને આપેલી છે, ઓકે। ચાલો ઉપર વાક્ય લખશું આપણે, લખો, નોટ પેન કેલ્સી ચોપડી બધું તૈયાર રાખજો, બરાબર। ઉપર વાક્ય લખીએ આપણે, તો લખો વલણ રેખાનું સમીકરણ, વલણ રેખાનું સમીકરણ, વાય કેપ બરાબર એ પ્લસ બી ટી, કયું સમીકરણ છે આપણું, એ પ્લસ બી ટી મેળવવા માટે એ અને બીની ગણતરી કરીશું, એ અને બીની ગણતરી કરીશું।
ए अने बीनी गणतरी करीशुं। ओके, त्यारबाद कोष्टक बनशे। हवे पछी रेखानुं आपणे समीकरण मेळवशुं, बराबर छे? ओके, चालो हवे आपणे कोष्टक बनावीए। वर्ष पछी टी वाय टी वाय अने टी स्क्वेर, बराबर छे? अटली आपणे आमां कॉलम बनावीए छीए। पछी टी बार वाय बार बी ए रेखा अंदाज ए बधुं शोधवानुं छे। तमने गत लेक्चरमां वात करी हती कि आना दाखलाओ एटले आपणे नियत संबंध चेप्टरनी अंदर जे अभ्यास कर्यो એની જેવા જ દાખલાઓ આમાં તમારે જોવાના છે। નિયત સંબંધની અંદર આપણે શું કરતા હતા, બી એ નિયત સંબંધ રેખા અને અંદાજ, તો આમાં પણ એ જ વસ્તુ છે, બી એ રેખા અને એનો અંદાજ, બરાબર? ખાલી સૂત્ર ફરે છે, એમાં યુઈના એક્સ માઇનસ એક્સ બારના સૂત્રો હતા, જ્યારે આની અંદર જે આવે છે એ ટીના સૂત્રો આવે છે, બરાબર છે? ઓકે, ચાલો, વર્ષ આપ્યા છે 2007 થી 2014-15 સુધી। બે હજાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને ચૌદ પંદર। ઓકે, 1 2 3 4 5 6 7 અને 8, 551 582 632 711 785 852 939 અને લાસ્ટમાં 1024। ઓકે, ચાલો હવે આગળ વધીએ। ટી વાય એટલે આ બંનેનો શું થશે ગુણાકાર, આંકડા મોટા છે, કેલ્સી પણ સાથે રાખવું, જરૂર પણ અહીંયા ઉપયોગ કરવો। બેનો ગુણાકાર 551, 582 ગુણ્યા 2 2 2 4, 2 8 16, વધી પડી 1 10 11 1164, 632 તેરી 1832 તેરી 96, 711 ચોકુ 2800 ને 11 ચોકુ 44, 785 ગુણ્યા 5 39 25, 852 ગુણ્યા 6 એટલે 5112, 939 ગુણ્યા 7 એટલે 6573, લાસ્ટ 1024 ગુણ્યા 8, 8192, બરાબર? ચાલો, ટી વાય થઈ ગયું, હવે ટીનો વર્ગ એટલે આનો વર્ગ કરીશું। ટીનો વર્ગ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 4 16, 5 5 25, 6 6 36, 37 37 49, 48 48 64। ઓકે, હવે આ બધાનો સરવાળો કરીશું, કારણ કે આપણે ટી બારને વાય બારે શોધવાનો હોય છે। તો સિગ્મા ટીનો સરવાળો 2 ને 3 ને 3, 6 ને 4, 10 ને 5, 15 ને 6, 21, 7 28 ને 8, 36। ચાલો, સિગ્મા વાયનો સરવાળો કેટલો, 2 ને 1, 3 ને 2, 5 ને 1, 6 ને 5, 11 12, 13 13 ને 9, 22, 22 ને 4, 26 નો છકડો, વધી પડી 2, 5 ને 2, 7 ને 8, 15 ને 2, 18 ને 19 ને 8, 27, 27 ને 5, 32 ને 3, 35 ને 2, 37, વધી પડી 3, 5 3 8 ને 5, 13 ને 6, 19, 19 ને 20, 26, 26 ને 7, 33, 33 ને 8, 41 ને 9, 50 ની 0, વધી પડી 5 ને 1, 6, 6076।
टी वाई ना सरवाळो सिग्मा टी वाई बराबर चार ने एक पाँच ने छ पाँच अगियार अगियार चार पंदर ने पाँच वीस ने बीस ने तरह पच्चीस ने बे सत्यावीस ने सत्रह वधी पड़ी बे पाँच ने बे हाथ छोतेर तेर ने बीस बीस चार छवीस छवीस ने बे अठयावीस ओगणत्रीस तीस छ छत्रीस छत्रीस ने नौ पिस्तालीस ने पाँचरो वधी पड़ी चार पाँच चार नौ ने एक दस अठार ने आठ छवीस छवीस नौ पात्री पात्री छत्रीस ने पाँच एकतालीस ने एक बेतालीस बगड़ो वधी पड़ी चार एक पाँच ने एक छ ने बे आठ ने तरह अगियार ने पाँच सोल सोल ने छ बीस बीस ने आठ तीस तीस हज़ार बसो सत्तावन अने सिग्मा टी स्क्वेर एनो सरवाळो चार ने एक पाँच नौ ने पाँच चौद ने छ वीस ने पाँच पच्चीस छ एकत्रीस नौ चालीस ने चार चुम्मा चोकड़ो वधी पड़ी चार ने एक पाँच ने बे सात ने तो दस चार चौद ने छ वीस बसो ने चार हूँ राउंड कर दऊँ छूँ बधा सरवाळा उपर तमने बराबर देखाय एटले आ चार सरवाळा आपणा आव्या तमारे राउंड करवानी काई जरूर नथी चलो टी बार पहलू वेलू सिग्मा टी अपॉन एन एटले केटला छे सिग्मा टी छत्रीस छत्रीस ना छेद में एन केटला त्रण ने त्रण छ बे आठ बराबर एटले आठ चौक बत्रीस चार विद्या आठ पंचा चालीस चार पॉइंट पाँच बराबर चार पॉइंट पाँच त्यार पछी टी बार पछी आवे छे वाई बार सिग्मा वाई अपॉन एन सिग्मा वाई अपॉन एन एट्ले कि छ हज़ार छोतेर एना छेद में आठ चलो छ हज़ार छोतेर ना छेद में आठ भांग्या आठ बराबर सात सौ ओगणसाइठ पॉइंट पाँच आठ सात सौ ने ओगणसाइठ पॉइंट पाँच હવે આવશે બી ચાલો બીનું સૂત્ર બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર એટલે આખા કૌંસ ઉપરનો વર્ગ બરાબર છે ચાલો એની અંદર બધી કિંમતો આપણે મૂકી દઈએ એન એન કેટલા છે અહીંયા આઠ आठ सिग्मा टी वाई के तीस हज़ार बसो ने सत्तावन सिग्मा टी और सिग्मा वाई एट्ले कि छत्रीस अने सिग्मा वाई के छ हज़ार छोतेर छत्रीस अने छ हज़ार छोतेर त्यार पछी छेद में आठ सिग्मा टी स्क्वेर से कितना बसो ने चार माइनस टी नो होल स्क्वेर एट्ले छत्रीस नो वर्ग आंकड़ा बदा चेक कर लेजो कहीं भूल न हो जो लेजो बराबर चलो आगळ બધા કેલ્સીની મદદથી બધાનો ગુણાકાર લઈશું અને ગુણાકાર થશે ત્રીસ હજાર બસો સત્તાવન ગુણ્યા આઠ એટલે આવશે બે લાખ બેતાલીસ હજાર છપ્પન બે લાખ બેતાલીસ હજાર છપ્પન બરાબર ત્યાર પછી આનો ગુણાકાર છત્રીસ ગુણ્યા છ હજાર ને છોતેર એટલે આવશે બે લાખ અઢાર હજાર સાતસો છત્રીસ એના છેદમાં બસો ચાર ગુણ્યા આઠ એટલે સોળસો બત્રીસ માઇનસ છત્રીસનો વર્ગ બારસો છન્નું આમાંથી બાદબાકી કરો કેટલા વધશે છમાં છ જાય તો ઝીરો પાંચમાં ત્રણ જાય તો બે દસમાં સાત જાય તો ત્રણ અગિયારમાંથી આઠ જાય તો ત્રણ આ વિદ્યા ત્રણ ત્રણમાંથી એક જાય તો બે અને બેમાંથી ત્રેવીસ હજાર ત્રણસો વીસ બેતાલીસ ઓકે ત્રેવીસ હજાર ત્રણસો વીસના છેદમાં બારમાં છ જાય તો છ બે વિદ્યા બારમાંથી નવ જાય તો ત્રણ અહીં વિદ્યા પંદરમાં બાર જાય તો ત્રણ ત્રણસો છત્રીસ
तो 23,320 એને ભાંગ્યા 336 એટલે આવશે 69.40 69.40. આ શું આવ્યું આપણો બી? આંકડા મોટા હતા એટલે થોડુંક ધ્યાન રાખવાનું, કેલ્સીની મદદથી કામ કરવાનું એટલે ભૂલ ન થાય, બરાબર? ચાલો હવે હું ગોતવાનું છે આપણે એ. હવે એની કિંમત એ એટલે વાય બાર માઇનસ બી ટી બાર. વાય બાર કેટલો છે? 759.5 માઇનસ બી 69.40 અને કાઉન્સમાં ટી બાર. ટી બાર કેટલો છે? 4.5. 759.5 આ બેનો ગુણાકાર 69.40 ગુણ્યા 4.5 બરાબર 312.3. બાદ કરો એટલે 2 9 માંથી 2 જાય તો 7, 5 માંથી 1 જાય તો 4, 7 માંથી 3 જાય તો 447.2. તેથી રેખા, આપણી રેખા કઈ છે? વાય કેપ બરાબર એ પ્લસ બી ટી માં એ અને બીની કિંમત મૂકતા, તેથી વાય કેપ બરાબર એ એટલે 447.2 વત્તા બી 69.40 ઇન્ટુ ટી 447.2 વત્તા 69.40 ટી. હવે આની અંદર આ રેખા આપણી મળી ગઈ. હવે આની અંદર શું કરવાનું? તો કે આ રેખાની અંદર આપણે કિંમત મૂકશું. એટલે કિંમત શું મૂકશું? હું લખ્યું છે 2015-16 માટે અનુમાન કરો. તો હવે 14-15 માટે ટી કેટલા હતા? 8. તો 14-15 પછીનો સંખ્યા કઈ થી? 15-16, એની માટે ટી બરાબર કેટલા આવે? 9, બરાબર. તો ટી બરાબર 9 મૂકતા, 9 કેમ આવ્યા ફરીવાર સાંભળી લો. પહેલી કિંમત ટીની આપણી આવી છે, એ ટીની કિંમત શું છે? પહેલી કિંમત જે ટીની આવી એ ટીની કિંમત આપણી જોવો, અહીંયા 2014-15 સુધી જે હતી કિંમત, એ કિંમત આપણી છે 8. તો 14-15ના 8 હોય તો પછી 15-16ના કેટલા થાય? તો કે 9, એની પછીનો આંકડો. એટલે 15-16 માટે હું લેવાનું? તો કે 9, એટલે ટી બરાબર 9 લેતા. તેથી વાય કેપ બરાબર 447.2 પ્લસ 69.40 કૌંસમાં 9, 447.2 69.40 ગુણ્યા 9 કરો એટલે 624.6. ભાઈનો સરવાળો 6 ને 2 8, 7 ને 4 11 વધી પડી 1, 4 ને 1 5 ને 2 7, 6 ને 4 10, 1071.8 આ એનો અંદાજ આવ્યો. તો જુઓ આખો દાખલો ક્લિયર. સૌથી પહેલાં કોષ્ટક, ટી બાર, વાય બાર, બી, એ, રેખા અને એનો અંદાજ, આ રીતે છે. ગણી લેજો બાકી હોય. ગણી લેજો બાકી હોય. આ 40 એટલે 4 જ કહેવાય હો. 69.40 એટલે કેટલા કહેવાય? 4 જ કહેવાય. 0.4 લખો કે 0.40 લખો, બધું એક જ કહેવાય. એટલે પાછો જવાબમાં તમને એમ થાય 0.4 છે ને સાહેબ, આપણે 40 આવ્યા, બંને એક જ કહેવાય.
ચાલો, આમ તો બધાએ હારે જ ગણ્યું હશે, ગણાઈ ગયું હશે. હવે દાખલો હજી એક આવો લઈએ છીએ, પછી નવી રીત ઉપર જશું. તો દાખલો ત્રીજો, જો એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનની સંખ્યા નીચે મુજબ છે. તેના પરથી વર્ષ 16-17 માટે વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાનો મેળવવા માટે સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરો. અન્વયોજન એટલે આને શું કહેવાય? આ જે આપણે મેળવીએ છીએ એ સુરેખ સમીકરણનું અન્વયોજન કહેવાય. અને દરેક વર્ષની વલણ કિંમતો શોધો, એટલું એક નવું છે. દરેક વર્ષની વલણ કિંમતો એટલે આપણે જે એક અંદાજ મેળવીએ છીએ એની બદલે બધાની કિંમત મેળવવાની. હવે જ્યારે દરેક વર્ષની વલણ કિંમત માગે ને, ત્યારે આપણે અહીંયા કોષ્ટકની બાજુમાં થોડીક જગ્યા રાખવાની અને વલણ કિંમત મેળવવાની. બરાબર છે? કોષ્ટકની બાજુમાં થોડીક જગ્યા રાખીને દરેક વર્ષની વલણ કિંમત મેળવવામાં આવશે. ચાલો રાબેતા મુજબ દાખલો પૂરો કરીએ. દાખલો થોડોક મોટો છે, વલણ કિંમત માગી છે એટલે બાકી તો આ બધું કરવાનું જ છે. લખો, વલણ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બી ટી મેળવવા માટે એ અને બીની ગણતરી કરીશું. એ અને બીની ગણતરી કરીશું. ઓકે, ચાલો. વર્ષ ટી વાય ટી સ્ક્વેર એટલું કોલમ બને પછી આપણે આ લખવાનું છે વલણ કિંમતો. એક આટલી જગ્યા કોષ્ટકમાં પાછી રાખવાની છે વલણ કિંમત માટે. આ બધું કોમન, એક વલણ કિંમત ને પછી આ બધું જે કરતા થઈ કે ધર્મ, એ તો આપણા રાબેતા મુજબ છે. ચાલો, 2010-15 2010-11-12-13-14-15 3-6 રકમ છે 69 વાહનની સંખ્યામાં 69 75-82-91-101-115 ઓકે. ચાલો, 16-17 માટે અનુમાન વાય, સોરી એક મિનિટ, આ ટી અહીંયા 1-2-3-4 લખવાનું છે. એક કામ કરો, આને આપણે એ વાય કહી દઈએ, આને ટી કહી દઈએ. કોલમ આમથી આમ કરી શકાય. આ વાય લખાઈ ગયું છે તો અહીંયા આપણે શું કરી નાખશું હવે? ટી, એટલે એમાં કોલમ તો આમથી આમ કરી શકાય. આ નંબર આપવાના હતા એની બદલે આ લખ્યા, એટલે આ વાય હવે ટી કરી નાખીએ. ટીને હું નંબર આપશું 1-2-3-4-5-6. ટી અહીંયા લખો અને વાય અહીંયા લખો એટલે કોલમ આમથી આમ કરી, બીજું કાંઈ કર્યું નથી. ચાલો, ટી વાય એનો ગુણાકાર 69 75 2 150 82 3 3 2 6 6 3 18 3 2 6 અને 8 3 24 ગુણાકારમાં
आठ तेरी चौबीस बराबर 246 एकाणु गुणिया चार चार एका चार नौ चौक छत्रीस 364 101 गुणिया पाँच एट्ले 505 અને 115 ગુણ્યા 6 એટલે 615 છક 90 ગુણાકાર થઈ ગયો. હાલો હવે ટીનો વર્ગ એટલે આનો વર્ગ 1 2 નો વર્ગ 4 3 તેરી 9 ચોકે ચોકે 16 પચાસ પચાસ 25 ને જાય જાય 36 આ બધાનો ગુણા આ કામ હમણાં કરવાનું નહીં, વલણ કિંમત છેલ્લે મેળવવાની. આનો સરવાળો બધાનો સિગ્મા વાય સિગ્મા ટી વાય ને સિગ્મા ટી સ્ક્વેર બરાબર આ ચારેયનો સરવાળો લઈ 9 5 14 ને 2 16 17 18 ને 5 23 વધી પડી 2 6 ને 2 8 ને 5 15 15 ને 8 23 23 9 32 32 ને 1 33 વધી પડી 3 ને 1 4 ને 1 5 533 533 બરાબર 2 ને 1 3 ને 3 6 4 10 15 ને 6 21 બરાબર ચાલ પછી આનો સરવાળો 9 ને 6 15 ને 4 19 19 ને 5 24 વધી પડી 2 6 ને 2 8 ને 5 13 ને 4 17 ને 6 હતો 20 23 23 ને 9 32 બગડો વધી પડી 3 6 3 9 5 14 ને 3 17 18 19 ને 21 2024 અને પછી 4 ને 1 5 9 5 14 14 ને 6 20 25 ને 6 31 વધી પડી 3 ને 3 6 ને 2 8 ને 1 9 91 ચાલો હવે પહેલાં આપણું રાબેતા મુજબ કામ આ કામ છેલ્લે થશે એટલે ટી બાર એટલે સિગ્મા ટી છેદમાં એન સિગ્મા ટી કેટલા હતા તો કે સિગ્મા ટી હતા 21 21ના છેદમાં એન કેટલા હતા 3 6 તો 6 તેરી 18 6 35 3.5 પછી વાય બાર સિગ્મા વાય અપોન એન સિગ્મા વાય હતા 533 ને ભાંગ્યા 6 ચાલો વાય બાર કેટલો આવ્યો 533 ભાંગ્યા 6 એટલે આવશે 88.83 ચાલો પછી આવે છે બી નું સૂત્ર બોલો એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર બરાબર તો એના સૂત્રની અંદર એની કિંમત મૂકો તો એમાં શું થશે એન હાલો એન કેટલો છે 6 સિગ્મા ટી વાય 2024 માઇનસ ટી અને વાય એટલે ટી કેટલા છે સિગ્મા ટી છે 21 અને સિગ્મા વાય કેટલા છે 533 બરાબર ચાલો પછી 6 સિગ્મા ટી સ્ક્વેર એટલે 91 માઇનસ 21નો વર્ગ ઓકે ચાલો 2024 ગુણ્યા 6 બરાબર 12144 માઇનસ 21 ગુણ્યા 533 એટલે 11193 છેદમાં 91 ગુણ્યા 6 546 બરાબર એટલે 6 એકાચાર એવી છે 54 અને માઇનસ 21નો વર્ગ 21 ગુણ્યા બરાબર એટલે 441 એક ચૌદમાં 9 જાય તો 5 અહીંયા વધી જાય 0 દસમાંથી 1 જાય તો 9 અહીંયા વધી જાય 11 11 11 બરાબર તો આવશે કેટલું 951ના છેદમાં 6માંથી 1 જાય તો 5 4માં 4 જાય 0 અને 5માં જાય 105 951 એને ભાંગ્યા 105 બરાબર 9.06 જો 0.5 પછી 7 છે એટલે 0.6 9.06 બીની કિંમત મળી હવે એ એટલે વાય બાર માઇનસ બી ટી બાર વાય બાર કેટલો હતો આપણો 88.83 ઓછા કૌંસમાં લઈ લઈ 9.06 અને એને ગુણ્યા ટી બાર હતો 3.5 88.83 ઓછા 9.06 ગુણ્યા 3.5 બરાબર 31.71 બાદ કરો એટલે તમારે એક જાય તો 2 8માં 7 જાય તો 1 1 જાય તો 7 8માં 3 જાય તો 5
57.12 તેથી y કેપ બરાબર a પ્લસ bt માં a અને b ની કિંમત મુકતા તેથી y કેપ બરાબર 57.12 બરાબર 57.12 અને વત્તા 9.06 t આ આપણી રેખા આવી 57.12 વત્તા 9.06 t ઓકે હવે આમાં વલણ માગ્યું છે ને વલણ બે અંદાજ માગ્યા છે કયા અંદાજ માગ્યા છે બે ને 16 ને 17 માટે અંદાજ મેળવો 16 ને 17 એટલે 16 માટે શું લેવાનું 10 11 12 13 14 15 સુધી 6 છે તો 16 માટે લેવાના તમારે 7 અને 17 માટે લેવાના 8 એટલે હવે તમારે 2016 માટે t બરાબર શું લેવાના કીધા 7 કે 15 સુધી 6 છે અને 2017 માટે t બરાબર 8 આ બે કામ તમારે ઘરે કરી લેવાનું 7 અને 8 આમાં મૂકીને જવાબ લાવવાનો એ તો આવડે છે હવે જે વલણ કિંમત ગોતવાની છે એ હું તમને કરાવી દઉં તો આ જે રેખા મળી ને એ રેખાને અહીંયા લખવાની હવે ધ્યાન આપજો બરાબર y કેપ બરાબર 57.12 વત્તા 9.06 t આ આપણી રેખા છે 57.12 વત્તા 9.06 t હવે આની અંદર આ ટીની અંદર હું મૂકવાનું તમારે આ બધી જ કિંમત મૂકવાની એટલે 1 થી 6 સુધી મૂકવાની એને જવાબ લાવવાનો 1 2 3 4 5 6 એને શું કહેવાય વલણ કિંમતો એટલે અહીં સીધું જવાબ જ લખવાનો આ રીતે y કેપ બરાબર 57.12 વત્તા 9.06 કૌંસમાં 1 ટીની જગ્યાએ 1 બરાબર કરીને જે ડાયરેક્ટ જવાબ આવી મૂકી દેવાનો પાછું બીજું હા y કેપ બરાબર 57.12 વત્તા 9.06 કૌંસમાં 2 બરાબર પછી એવી રીતે 3 એમ લખવાનું સમજાઈ ગયું અહીંયા 3 પાછું ચોથુંમાં y કેપ બરાબર 57.12 વત્તા 9.06 અહીંયા 4 y કેપ બરાબર 57.12 વત્તા 9.06 અહીંયા 5 y કેપ બરાબર 57.12 વત્તા 9.06 અહીંયા 6 હવે એની એક ટેકનિક તમે કીધું એક ગણવાનું પછી બધા ગણવા નહીં પડે બધામાં જેટલો બી હોય ને એટલા ઉમેરી દેવાના વત્તા છે એટલે ઉમેરી દેવાના માઇનસ હોય તો બાદ કરે કેવી રીતે જોઈ લો કેલ્સીમાં 9.06 ગુણ્યા 9.06 એટલે 57.12 વત્તા 9.06 બરાબર જવાબ આવે છે 66.18 જોઈ જુઓ હવે તમારે બધા ગણવા ન જવા પડે પણ 66.18 જે આવ્યા ને એમાં બી કેટલો હતો તો કે ભાઈ 9.06 તો 9.06 બી હોય ને એટલા ઉમેરી દઈએ એમાં વત્તા 9.06 એટલે આવશે અહીંયા જવાબ 75.24 એમાં પાછા 9.06 ઉમેરો 75 ને 9 84.34 પાછા એમાં 9.06 ઉમેરો 84.93 તમારે ચેક કરવાની છૂટ આ ગુણાકાર કરીને ઉમેરીને કરો તો જવાબ જ આવશે પછી એમાં પાછા 9.06 ઉમેરો એટલે 93 ને 9 એટલે કેટલા આવશે 102.3642 પાછા એમાં 9 ગુણ્યા 9 2 11 111.48 આ જવાબ બધા મળી ગયા એક જ ગણવાનો બાકી બધા ઉમેરી દેવાના જેટલો બી હોય એટલા ઉમેરવાના જો બી માઇનસમાં આવ્યો હોય તો એટલા બાદ કરતા જવાના બી પ્લસમાં આવ્યો હોય એટલા ઉમેરતા જવાના આને શું કહેવાય વલણ કિંમતો લ્યો આ રીતે સમજાઈ ગઈ બરાબર લખી લેજો બાકી હોય